કોરોના વાયરસને કારણે સમગ્ર દેશ તેમજ ગુજરાત રાજ્યમાં લોકડાઉનને કારણે છેલ્લા 2 મહિના ઉપરથી વેપાર ધંધા બંધ હતા, પરંતુ ગુજરાત સરકારે રેડ ઝોનની બહારના વિસ્તારમાં દુકાનો તેમજ ઓફિસો ખોલવાની છૂટ આપતા કામરેજ વિસ્તાર ધીમે ધીમે ધબકતો થયો છે. કોરોના વાયરસને કારણે હાલ દેશમાં 3જા ચરણનું લોકડાઉન પૂર્ણ થતાં 4થા ચરણનું લોકડાઉન શરૂ થઈ ચૂક્યું છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા રાજ્યને લોકડાઉનમાં છૂટછાટ આપવાની મંજૂરી આપવામાં આવી છે, જેને પગલે ગુજરાત સરકારે પ્રજાકીય અભિગમ દેખાડી રેડ ઝોનની બહારના તમામ વિસ્તારોમાં લોકોને સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી દુકાનો, ઓફિસો, પાન બીડીની લારી, ગલ્લાઓને નિયમો આધીન ખોલવાની છૂટછાટ આપવામાં આવી, કે જેને કારણે સુરત શહેરને છેડે આવેલ કામરેજ વિસ્તારમાં ગઈકાલથી ધીમે ધીમે દુકાનો, ઓફિસો તેમજ લારી ગલ્લા શરૂ થઈ ચૂક્યા છે. 2 મહિના ઉપરથી ઘરમાં બેઠેલા લોકો ખરીદી કરવા તેમજ તેઓનું કામકાજ પટાવવા ઘરની બહાર નીકળતા કામરેજ 4 રસ્તા ઉપર ફરીથી ચહલપહલ જોવા મળી હતી. રસ્તા ઉપર સતત ટ્રાફિક પણ જોવા મળ્યો હતો અને રસ્તા ઉપર એસટી બસો પણ. વિનોદભાઈ, ન્યુ લાઇટ હાઉસ કામરેજ. 2 મહિનાથી આ લોકડાઉન હતું, એમાં ઘણી બધી બિઝનેસને લોસ થઈ, પણ હવે સરકારે આજે લોકડાઉન ખોલ્યું છે તો એનાથી થોડી રાહત મળી છે. અને આ ગરમીમાં લોકોને થોડો એસી, ફ્રીજ, કૂલર આ બધાની રિક્વાયરમેન્ટ હતી એ પૂરી થાય છે, તો આ ગવર્મેન્ટે સારું કર્યું છે. અને હવે આપણે બધાને આ જે કોરોના વાયરસના નિયમ છે એ પાળવાના, તો આની સાથે આપણે જીવવાનું છે, તો આપણે એની કેર કરવાની છે અને આપણે લાઈફને આપણે બચાવવાની છે. ભરત સોલંકી, દિવ્યાંગ ન્યૂઝ, કામરેજ.